રાણકપુર અંબિકા જીનિંગમાંથી વેસ્ટ રૂના ફોદા ઉડતા ખેડૂતો પરેશાન થયા છે. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના નેશનલ હાઈવે નંબર 27 ઉપર રાણકપુર થરા વચ્ચે આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીઝ જીનિંગ મિલમાં વેસ્ટ રૂના ફોદા ઉડી બાજુમાં રહેતા ખેડૂત અમરજી ઠાકોરના ખેતરમાં તેમજ ઘરમાં ઉડીને આવતા હોવાથી ખેડૂત મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે અમને ખાવા પીવામાં તેમજ ઢોર ઢાંખર નાના બાળકોને મોઢામાં નાકમાં કાનમાં આંખમાં રૂના ફોદા ઉડીને આવતા હોવાથી નાના મોટા લોકો બીમાર થઈ રહ્યા છે. વાવેતરમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. જીનિંગ મિલનો માલિક મશીનો દ્વારા પાપડી તેમજ રૂના ભાડા તૈયાર કરતા હોવાથી વેસ્ટ ખરાબ રૂના ફોદા ખેતર માલિકના ખેતરમાં ઉડીને જતા હોવાથી ખેડૂતની આવકમાં ઘટાડો થવા લાગ્યો છે અને બીમારીમાં વધારો થવા લાગ્યો છે, જેથી આ ખેડૂત ભયંકર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. આ વિશે જીનિંગ મિલના માલિકને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન ઉપર લેતા નથી, ત્યારે આજે ખેડૂત મીડિયા સમક્ષ જીનિંગ મિલ વિશેની વેદના ઠાલવી રોષ ઠાલવ્યો હતો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. મને બહુ તકલીફ છે, રાણકપુરના રહેવાસી છે અને અત્યારે ભરી ગાડી છોકરા છોકરા દવાખાનું છે, આ છે મારે બહુ તકલીફ છે. કોઈના ઝાડકામાં કોઈ નહીં થવા જઈએ, ધોબુડામાં ફળ નહીં આવતા, ઓબામાં કંઈ કેરી વેલ્યુ ક્ષેત્રમાં કોઈ નહીં થતું. શાના કારણે નહીં થતું? આ રૂના કારણે. રૂ ડૂ ઉડીને શેપટે મારા માથે આવે. કયું રૂ? આ જીનિંગની વાત કરો? જીનિંગની વાત કરો સાહેબ. શું નામ છે જીનિંગનું? અમરીકા મિલ છે. મિલમાંથી ઉડી ઉડીને રૂનું બધું આવે છે, બધું આખા આખા પૂરા ખેતરમાં આવે. આખા ખેતરમાં કોઈ ના થવા જાય, એડમ જોવો તો ઝાડકામ જોવો તો પછી ત્યાં ઘરમાં છે છોકરામાં ટોરામાં બધાએ મચત થતો થાય જાય. શ્વાસોશ્વાસમાં બધું રૂ અત્યારે આના વિશે તમે જીનિંગના માલિકને કોઈ વાત કરી? હજી નહીં વાત કરી એટલે એ તો ના પાડે છે કે દિલ્હી ઉઠી તમે ત્યારે જો કોઈ માટે અમને કોઈ નથી કરીએ કોઈ એમ તમે રૂ ઉડે એમને કોઈ ફરક પડતો નહીં, કોઈ ફેર ના મારો કે નહીં તમે પાડીએ કોઈ એમ કહે છે.